મિત્રો, આજની આપણી સ્ટોરીનું નામ છે અ સ્ટોરી ઓફ શેર બ્રોકર. એક શેઠ હતા, શેર બ્રોકરનું કામ કરતા હતા. સવારથી સાંજ સુધી બસ એક જ કામ, શેર લેવાના અને શેર વેચવાના. ઊંઘમાં પણ તેમને શેરના ભાવનો જ વિચાર આવતો હતો. પૈસા અને ભોગ જીવન એ શેઠના જીવનનો મુખ્ય હેતુ હતો. એકવાર શેઠ ખૂબ બીમાર પડ્યા, બેભાન અવસ્થામાં હતા. ઈવન દવાખાને પણ જઈ શકે તેવી હાલતમાં ન હતા. તેથી શેઠાણીએ ડોક્ટરને ઘરે બોલાવ્યા. ડોક્ટરે તેમને તપાસ્યા, થર્મોમીટર લઈ અને તાવ માપ્યો. થર્મોમીટરનો તાવ જોઈ અને ડોક્ટરથી એકદમ બોલાઈ ગયું કે 110. જ્યારે ડોક્ટર 110 બોલ્યા ત્યારે બેભાન અવસ્થામાં પડેલા શેઠ બોલ્યા, 120 થાય ત્યારે વેચી દેજો. ઊંઘમાં પણ બેભાન અવસ્થામાં પણ તેમને માત્ર શેરના ભાવનો જ વિચાર આવતો. ડોક્ટર મનમાં ને મનમાં બોલ્યા, 120 થશે ત્યારે વેચવા જેવું કશું રહેશે. આ વાર્તા આપણને એક વાત કહેવા માંગે છે. જીવનમાં ભોગ જીવન એટલે કે મટીરીયલ લાઈફ ની સાથે સાથે ભાવ જીવન એટલે કે ઇમોશનલ લાઈફ, આ બંનેનું બેલેન્સ હોવું જોઈએ. ભોગ જીવન અને ભાવ જીવનનું બેલેન્સ જીવનમાં બહુ મહત્વની વસ્તુ છે. ભાવ અને ભાવ આ બેનું બેલેન્સ આપણા જીવનમાં હોવું જોઈએ. ભાવ એટલે મને આ જોઈએ, મને ગાડી જોઈએ, મને બંગલા જોઈએ, મને પૈસા જોઈએ કે જેનો અંત જ નથી, તે એટલે ભાવ. એટલે આપણા શાસ્ત્રકારો પણ કહે છે કે ભાવ સાગરનો કોઈ અંત જ નથી. આપણે વર્લ્ડના નકશામાં જોઈશું તો અરબી સમુદ્ર જોવા મળશે, પેસેફિક સમુદ્ર જોવા મળશે, પણ ભાવ સાગર જોવા મળશે નહીં. અનકંટ્રોલ્ડ ડિઝાયર ઓફ અવર લાઈફ ઇઝ નોન એઝ ભાવ સાગર. આ ભાવ સાગર, ભાવ અને ભાવનું બેલેન્સ જીવનમાં હોવું બહુ મહત્વનું છે. ભાવ એટલે બીજાના માટે મારા મનમાં ઉદ્ભવેલી લાગણી. આ ભાવ અને ભાવનું બેલેન્સ જ આપણા જીવનને શ્રેષ્ઠ બનાવે. ભાવ વધે, ભૌતિક જીવન વધે, મટીરિયલિસ્ટિક લાઈફ વધે, તો એને કહેવાય સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. પણ જીવનમાં ભાવ, પ્રેમ, હું, લાગણી, આનંદ, ક્વોલિટીઝ જ્યારે આપણા જીવનમાં વધે તો તેને કહેવાય સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ. મિત્રો, આ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ વચ્ચેનો ફરક આપણે સમજી લેવાનો છે. આપણા જીવનમાં, મારા અને તમારા જીવનમાં ભૌતિક જીવનની સાથે સાથે ભાવ જીવન પણ વધે, મટીરિયલિસ્ટિક લાઈફની સાથે સાથે ઇમોશનલ લાઈફ પણ વધે. આવી રીતે જો જીવન જીવીએ ને તો જ જીવનની ખરી મજા આવે. સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ નો વચ્ચેનો સંબંધ આપણે સમજીએ અને આપણે જીવન જીવીએ, બહુ જ ખરી જીવન જીવન બનાવે.